નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સર બાયોલોજીમાં હવે આજનો લેક્ચર ઇલેવન સાયન્સનો લેક્ચર છે અને ઇલેવન સાયન્સની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો સૃષ્ટિ વિશેની માહિતી સૃષ્ટિની અંદર સૌથી પહેલાં તો જનરલ માહિતી આ ઉપરાંત એની અંદર દેહની રચના કેવી હોય આ ઉપરાંત એ ફૂગ સૃષ્ટિની અંદર પોષણની પદ્ધતિ કઈ રીતે જોવા મળે પ્રજનનની પદ્ધતિ કઈ રીતે જોવા મળે એ બધાય વિષયનો આપણે લેક્ચરમાં અભ્યાસ કર્યો તો હવે આપણે ફૂગના અલગ અલગ પ્રકારના ચાર અલગ અલગ પ્રકારના ક્લાસીસ છે બરાબર છે એમાં સૌથી પહેલું આવશે ફાઈકોમાઇસિટીસ બીજું છે આસ્કોમાઇસિટીસ ત્રીજું છે બેસીડિયોમાઇસિટિસ અને ચોથું છે ડ્યુટેરોમાઇસિટીસ એમાં આજના દિવસની અંદર આપણે સૌથી પહેલાં અભ્યાસ કરવાનો છે ફાઈકો માઇસેટિસ ફાઈકો એટલે શું થાય ખાસ યાદ રાખજો થોડુંક એવું છે ને થોડુંક ટફ છે આમ યાદ રાખવામાં સરળતા પડે એ રીતે આપણે અભ્યાસ કરશું અને ખૂબ જ એક સરળ ટ્રીકથી આપણે યાદ રાખશું બરાબર ખાસ કરીને જો ગોકશો તો આ ભેગું નહીં થાય એટલે આપણે એકદમ સરળતાથી યાદ રહે એની માટે પૂરેપૂરો પ્રયત્ન કરશું અને એ યાદ રાખવા માટે ખાસ અહીંયા ધ્યાન રાખજો હવે જો ફાઈકોમાઇસિટીસ એટલે શું થાય તો કે આ પ્રકારની ફૂગ છે સૌથી પહેલાં તો એ પોષણની પદ્ધતિ કેવી છે તો કે પરોપજીવી પદ્ધતિ છે પોષણની પદ્ધતિ કેવી છે તો કે પરોપજીવી બરાબર છે હું અહીંયા એક ચાર્ટ ટાઈપે બનાવું છું એ જ રીતે તમારે યાદ રાખવાનું રહેશે સૌથી પહેલા આપણે ભણશું પોષણની પદ્ધતિ એટલે અહીંયા હું લખું છું પોષણની પદ્ધતિ હવે પોષણ છે ને એ આ ફૂગની અંદર કેવું છે તો પોષણ છે એ આપણને બધાને ખબર છે પરોપજીવી છે બરાબર છે એટલે કે મૃતોપજીવી પણ કહી શકાય ત્યાર પછી બીજું આપણે જોઈએ તો પોષણ પછીનો બીજો ભાગ આવશે ફૂગની અંદર નિવાસસ્થાન નિવાસસ્થાન એટલે શું થાય તો કે કઈ જગ્યાએ જોવા મળે છે મતલબ કે કેવા વસવાટની અંદર જોવા મળે છે તો આ જે ફાઈકોમાઇસિટિસ છે એ ખાસ કરીને ભીના અને ભેજવાળા વાતાવરણમાં જોવા મળે બરાબર છે ભીના અને ભેજવાળા વાતાવરણમાં આ ઉપરાંત વનસ્પતિના સૂકા લાકડા આ ઉપરાંત શાખા અને પર્ણ ઉપર વસવાટ કરે મતલબ કે વનસ્પતિ છે એ અમુક કાળક્રમે શાખા પર્ણ છે એ ખેરવી નાખે તો એ જ્યારે મૃત થઈ જાય ત્યારે એની ઉપર જે ફૂગ વસવાટ કરે એને કહેવામાં આવે છે ફાઈકોમાઈસિટીસ પછી આગળ જોઈએ આ નિવાસ સ્થાન આપણે પૂરું થઈ ગયું હવે આવ આવશે આગળ એનું કવકજાળ કવકજાળ કેવી હોય છે તો આપણે ખબર છે કે કવકજાળ આપણે લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કર્યો ત્યારે મેં તમને કીધું હતું કવક જાળ ખાસ યાદ રાખજો કે કવક જાળ છે એ કાં તો શાખિત હોય કાં તો અશાખિત હોય કાં તો બહુકોષ કેન્દ્રીય હોય કાં તો પડદા યુક્ત હોય ને કાં તો પડદા વિહીન હોય તો આની અંદર છે ને કવક જાળ કેવી આવશે તો કે કેન્દ્રીય અને પડદા વિહીન આવશે કેવી આવશે તો કે પડદા વિહીન એટલે બહુ કોષ કેન્દ્રીય અને પડદા વિહીન મતલબ એની અંદર કોઈ પણ પ્રકારનો પટલમય ભાગ આવેલો હોતો નથી ઓકે તો આ થયું કવક જાળ હવે આગળ એની અંદર આવશે કે ઈ ફૂગની અંદર પ્રજ્ઞનનની પદ્ધતિ કેવી જોવા મળશે તો કે અહીંયા આપણે લખીએ પ્રજનનની પદ્ધતિ હવે પ્રજનન છે ને એ બે રીતે જોવા મળશે એમાં એક આવશે અલિંગી પ્રજનન અને બીજું આવશે લિંગી પ્રજનન તો સૌથી પહેલાં આપણે લખીએ અલિંગી પ્રજનન એટલે પ્રજ્ઞનની બે પદ્ધતિ એમાં સૌથી પહેલું આવશે અલિંગી પ્રજનન અને બીજું આવશે લિંગી પ્રજનન હવે સૌથી પહેલાં તો અલિંગી પ્રજનન કઈ રીતે જોવા મળે તો આપણને બધા એને ખબર છે કે બે પ્રકારના બીજાણુ છે એક આવશે ચલ બીજાણું અને બીજું આવશે અચલ બીજાણું બરાબર છે આ ચલ બીજાણુ અને અચલ બીજાણુ આ બંને દ્વારા કયું પ્રજનન જોવા મળશે તો કે અલિંગી પ્રજનન તો પછી લિંગી પ્રજનન કઈ રીતે જોવા મળશે તો કે લિંગી પ્રજનન છે ને એ બે અલગ અલગ પ્રકારના બીજાણુ જોડાય અને પરિણામે જે રચના બને ને એને કહેવામાં આવે છે બીજાણુ યુગ્મકો શું કહેવામાં આવે છે તો કે બીજાણુ યુગ્મક હવે બે અલગ અલગ પ્રકારના બીજાણુ તો આપણે કહી શકીએ પણ અલિંગી પ્રજનનમાં જનરલી બીજાણુ આવે તો અહીંયા આપણે એવું લખશું કે જોડાશે શું તો કે જન્યુ જોડાશે એટલે બે અલગ અલગ પ્રકારના જન્યુ જોડાય અને જોડાય પરિણામે જે રચના બને ને એને કહેવામાં આવે છે યુગ્મકો શું કહેવામાં આવે છે તો કે યુગ્મક હવે આ જન્યુ છે ને એ બે ચાન્સીસ રહે કાં તો દેખાવમાં સમાન હોય અને કાં તો અલગ અલગ હોય જો સમાન હોય ને તો આને કહેવામાં આવે છે સમજન્યુ શું કહેવામાં આવે છે તો કે સમજન્યુ અને જો અલગ અલગ હોય તો એને કહેવામાં આવે છે વિષમજન્યુ અથવા તો અંડજન્યુ સમજાણું તો આથિયું એના વિવિધ પ્રકારના લિંગી અને અલિંગી પ્રજ્ઞન વિશેની માહિતી અને લાસ્ટની અંદર આપણે આની અંદર એક્ઝામ્પલ લેવાના છે મતલબ કે એની અંદર ઉદાહરણ ક્યાં આવશે તો ઉદાહરણની અંદર આપણે ભણવાનું છે કે ખાસ કરીને મ્યુકર કે જે બ્રેડ ઉપર જોવા મળે છે આકૃતિ તમને આપેલી છે ફોટાની અંદર પણ ફોટાની અંદર જો કે એટલી બધી તમને ઇઝીલી દેખાય ને એટલી બધી ફાઉન્ડ થાય એવી આકૃતિ આપી નથી એટલે ઉદાહરણની અંદર ખાસ કરીને આવશે મ્યુકર ત્યાર પછી રાઇઝોપ્સ અને ત્યાર પછી આવશે આલ્બ્યુગો બરાબર છે મ્યુકર રાઇઝોપ્સ અને આલ્બ્યુગો મ્યુકર છે એ બ્રેડ ઉપર થતી ફૂગ છે આ ઉપરાંત રાઇઝોપ્સ છે એ પણ બ્રેડ ઉપર થતી મોલ્ડ પ્રકારની ફૂગ છે અને આલ્બ્યુગો ખાસ કરીને રાઈના પર્ણ ઉપર સફેદ કલરના ડાઘા પડે એની માટે જવાબદાર જે ફૂગ હતી એ હતી આલ્બ્યુગો તો અહીંયા આપણું પૂરું થઈ ગયું અને ખૂબ જ સરળ રીતે આપણે આ ટ્રીકથી યાદ રાખવું કે આ ફાઇકોમાઇસિટીસનું આ પોષણ આ નિવાસસ્થાના કવક જાળ આ પ્રજ્ઞન અને આ ઉદાહરણ પૂરું આટલું યાદ રાખો એટલે તમને ત્રણ માર્કનો પ્રશ્ન પૂછ્યો હોય તમને તરત જ ત્રણ માર્ક પૂરા મળી જાય પણ આ રીતે લખશો અને આ રીતે યાદ રાખશો તો તમને સરળતાથી યાદ રહેશે ફટાફટ આલો આનો સ્ક્રીનશોટ પાડી લ્યો પાડવો હોય તો પછી આપણે આગળ પાછું હજી ભણવાનું છે હાલો હવે આ ફાઈકોમાઈસિટીસ પૂરું થઈ ગયું ત્યારબાદનું જે આવશે એ આવશે આસ્કોમાઈસીટીસ એમાં પણ આ જ રીતે આપણે લખશું હવે આગળ આવશે આસ્કો હવે આસ્કો માઇસિટીસ એટલે શું થાય તો કે સૌથી પહેલાં તો આ ફૂગ છે ને કોમનલી ક્યાં નામે ઓળખાય છે તો આ ફૂગ છે ને એનું સામાન્ય નામ પહેલાં અથવા તો યોગ્ય પ્રદેશનું નામ હવે આ ફૂગને છે ને શું કહેવામાં આવે છે તો કે કોથળીમય ફૂગ કેવી કહેવામાં આવે છે તો કે કોથળીમય ફૂગ હવે મોટે ભાગે આ જે ફૂગ રહીને એ કેવી છે તો કે મોટે ભાગે બધી ફૂગ છે ને એ બહુ કોશી છે ફોર એક્ઝામ્પલ પેનિસિલિયમ પેનિસિલિયમ નોટેટમાખું ફૂગનું નામ છે અને એ ફૂગ ખાસ કરીને જો જવાબદાર હોય તો એન્ટિબાયોટિકના સર્જન માટે સૌથી પહેલાં જે એન્ટિબાયોટિક દવાની સર્જન ની શરૂઆત થઈ હતી શોધ થઈ હતી એ પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગમાંથી થઈ હતી બરાબર અને મોટે ભાગે બહુ કોશી હોય પણ રેર કેસની અંદર એક કોષી પણ હોઈ શકે અને એક કોશી હોય ને એમાં શું આવશે તો કે ઇસ્ટ શું આવશે તો કે ઇસ્ટ હવે આ એનું સામાન્ય નામ થયું ત્યાર પછી આપણે આગળ ભણીએ સામાન્ય નામ તો આપણને ખબર પડી ગઈ હવે આગળ આવશે એનું નેચર અથવા તો એને કહેવામાં આવે છે એનું સ્વરૂપ મતલબ કે એ ફૂગ ક્યાં સ્વરૂપે હોય તો આ ફૂગ છે ને એ ઘણા બધા સ્વરૂપે હોય સૌથી પહેલા તો આપણને ખબર છે પોષણ પદ્ધતિ છે એ વિષમ પોષી છે આ ઉપરાંત પરોપજીવી આ ઉપરાંત વિઘટકો આ ઉપરાંત છાણભક્ષી હવે જો વિષમપોષી પરોપજીવી તો ખબર પડી ગઈ વિઘટકો વનસ્પતિ અથવા તો પ્રાણીનો મૃતદેહ હોય એનું વિઘટન માટે જે જવાબદાર ફૂગ હોય પ્રાણીઓનું ખાસ કરીને પશુઓનું છાણ તો એની ઉપર ફૂગ આખી લાગી ગઈ હોય તો એ ફૂગ હોય ને તો એ કહી છે તો કે આસ્કોમાઇસિટીસ બરાબર છે તો આ થઈ આ ફૂગ વિશેની માહિતી હવે આની અંદર પણ આપણે જોઈએ કે આ જે ફૂગ છે એની અંદર પ્રજનન કઈ રીતે જોવા મળે છે તો એઝ ઇટ ઇઝ જે અગાઉની ફૂગ આપણે ભીણાતા એની અંદર જે પ્રજનનની પદ્ધતિ જોવા મળતી હતી બે પ્રકારની કઈ કયા પ્રકારની તો સૌથી પહેલું આવશે અલિંગી પ્રજનન અને બીજું આવશે લિંગી પ્રજનન અલિંગી પ્રજનન કઈ રીતે સૌથી પહેલાં તો જોવા મળે તો અલિંગી પ્રજ્ઞન છે ને એ ખાસ કરીને એક વિશિષ્ટ પ્રકારની કવક ઝાળ હોય બરાબર છે સોરી પહેલા આપણે કવક ઝાળ વિશે લખી નાખીએ આમાં આ પ્રજ્ઞ વિશે આપણે પછી લખશું સૌથી પહેલાં આપણે કવક ઝાળ વિશે લખી નાખીએ કારણ કે પ્રજ્ઞન વિશે આપણે છેલ્લે લખીએ છીએ એટલે અહીં લખીએ કવક ઝાળ હવે આની કવક જાળ કેવી હોય તો કવક જાળ છે ને એ શાખિત અને પડદાયુક્ત હોય કેવું હોય છે તો કે શાખિત અને પડદાયુક્ત અને હવે આપણે આની અંદર લખીએ પ્રજનન પ્રજનન બે રીતે થશે એમાં સૌથી પહેલું આવશે અલિંગી પ્રજનન અને બીજું આવશે લિંગી તો સૌથી પહેલા અલિંગી પ્રજનન કઈ રીતે જોવા મળે એના વિશે આપણે અભ્યાસ કરી લઈએ અલિંગી પ્રજનન કઈ રીતે જોવા મળે તો કે અલિંગી પ્રજનન છે ને એક વિશિષ્ટ પ્રકારની કવક જાળ હોય અને એ જે જાળ છે ને એને કહેવામાં આવે છે કણી બીજાણું ધાની ધર એનું નામ છે કણી ધર મતલબ કે કણી બીજાણું ને ધાની ને ધારણ કરવા વાળી એટલે આવી કણી ધાની ધર છે ને એની ઉપર જે ઉત્પન્ન થઈને એને કહેવામાં આવે છે કણી બીજાણું ધાની બરોબર છે અને એ કણી બીજાણું ધાની છે ને એમાં જે ઉત્પન્ન થાય એને કહેવામાં આવે છે કણી બીજાણું બરાબર છે અને આ જે કણી બીજાણું છે ને એ ઉત્પન્ન થાય એમાં ખાસ કરીને તમને એવું લખ્યું છે કે બહિર્જાત ઉત્પન્ન થાય બહિર્જાત એટલે શું થાય તો બીજાણું બારના ભાગમાં ઉત્પન્ન થવાની જે પ્રક્રિયા છે ને એને કહેવાય બહિરજાત ફોર એક્ઝામ્પલ કે આ એક બીજાણું ધાની છે આખી એના બહારના ભાગમાંથી બીજાણું ઉત્પન્ન થાય અંદર નહીં આની પહેલાંની જે આપણે આ ફાઈકોમાઇસિટીસ હતા ને એમાં અંતરજાત બીજાણું હતા અંતરજાત એટલે શું થાય તો કે અંદર ઉત્પન્ન થવાવાળા મતલબ કે આ બીજાણું ધાનીની બહારની સપાટી છે તો અંદર બીજાણું ઉત્પન્ન થાય ને કે અંતરજાત બહારના ભાગમાં ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવે છે તો કે બહિરજાત તો આની અંદર કણી બીજાણું ક્યાં ઉત્પન્ન થાય તો કે બહિરજાત બહિર્જાત એટલે ક્યાં તો કે આ બીજાણું ધાની છે ને એના બહારના ભાગમાં મતલબ કે અહીંયા ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવે છે તો કે બહિર્જાત બીજાણું હવે પ્રશ્ન આપણને એમ થાય કે આ કણી બીજાણું ધાની છે એ કેમાં આવેલી હોય તો એ પાછી એક વિશિષ્ટ પ્રકારની રચનામાં આવેલી હોય જેને કહેવામાં આવે છે ફલકાય શું કહેવામાં આવે છે તો કે ફલકાય હવે આ થયું અલિંગી પ્રજનન હજી આપણે એક બીજો એનો પ્રકાર ભણવાનો છે પ્રજનનનો એ આવશે લિંગી પ્રજનન હવે લિંગી પ્રજનન કઈ પદ્ધતિથી થાય તો કે કણી બીજાણું નહીં એને શું કહેવામાં આવે છે તો કે ધાની બીજાણું શું કહેવામાં આવે છે તો કે ધાની બીજાણું એટલે એને કહેવામાં આવે છે ધાની બીજાણું ધાની બીજાણુ દ્વારા જે પ્રદ્દન થાય એને કહેવામાં આવે છે લિંગી પ્રદ્દન અને એ ધાની બીજાણું છે એ પણ બીજાણું ધાની અંદર ઉત્પન્ન થાય અને એ બીજાણુ ધાની છે એ વિશિષ્ટ પ્રકારની રચના છે એને કહેવામાં આવે છે ફલકાય શું કહેવામાં આવે છે તો કે ફલકાય અને ઈ ફલકાઈની ની અંદર ઉત્પન્ન થાય એટલે ફલકાઈની ની અંદર ધાની ઉત્પન્ન થાય છે એટલે ઈ ફલકાઈને કહેવામાં આવે છે ધાની ફલકાઈ અથવા તો ફલધાની કાય પણ કહી શકાય હવે આપણને પ્રશ્ન થાય આ એક સમજાણું નહીં તો સૌથી પહેલા છે ને હું અહીં એક રચના દોરું છું કપ જેવી રચના એને કહેવામાં આવે છે ફલકાઈ આવા ફૂગની છે ને જે કવક જાળ હોય ને એના ઉપરની ભાગમાં મતલબ કે એના છેડાના ભાગમાં એક આવી રચના હોય આને કહેવામાં આવે છે ફલકાય એટલે અહીં હું એવું લખું છું ફલકાય હવે એ જે ફલકાય રહી ને એના અંદરના ભાગમાં બીજાણું ધાની ઉત્પન્ન થાય શું ઉત્પન્ન થશે તો કે બીજાણું ધાની એટલે અહીંયા હું લખું છું બીજાણું ધાની અને એ બીજાણું ધાનીની જો અંદર બીજાણું ઉત્પન્ન થાય તો એને કહેવામાં આવે છે અંતરજાત પણ અહીંયા આપણને પૂછે બહિરજાત તો એનો મતલબ ક્યાં થતો હોય છે તો કે બહારના ભાગમાં તો એને શું કહેવાય તો કે બહિરજાત એટલે હજી એક વખત જો કે બીજાણું ઉત્પન્ન થાય બીજાણું ધાનીમાં બીજાણું ધાની છે એ આવેલી હોય ફલકાયમાં એટલે એને કહેવામાં આવે છે ફલધાની કાય ઓકે હવે આપણે આવશે આની અંદર આગળ આના એક્ઝામ્પલ્સ સૌથી પહેલાં આપણે ઉપયોગ લખીએ હવે આનો ઉપયોગ ક્યાં થાય તો ખાસ કરીને જૈવ રસાયણ વિજ્ઞાનની અંદર બાયોકેમેસ્ટ્રીની અંદર સૌથી વધારે ઉપયોગ થાય છે પ્લસ કોઈપણ ખોરાકી વાનગી હોય એને સુસ્વાદુ બનાવવા મતલબ કે મસાલાની અંદર આ ફૂગનો પાવડરનો ઉપયોગ થાય છે મતલબ આ ફૂગ ખાવાલાયક છે પ્લસ આની અંદર અમુક પ્રકારના સભ્યો તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે કાળા રંગના સભ્યો જેને કહેવામાં આવે છે મોરેલ્સ અને પીળા રંગના સભ્યો જેને કહેવામાં આવે છે બફોલ્સ એ ખોરાક તરીકે ઉપયોગી છે મતલબ કે આ ફૂગનો સીધો ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય કારણ કે આ પ્રોટીન કન્ટેન્ટ ધરાવે છે ઓકે હવે આની અંદર આપણે ઉદાહરણ લઈ લઈએ ઉદાહરણની અંદર શું આવશે તો કે ઉદાહરણની અંદર સૌથી પહેલું આવશે ક્લેવિસેપ્સ ત્યાર પછી ન્યુરોસ્પોરા અને એસ્પરજીલસ આ એના એક્ઝામ્પલ છે તો આ થયું આસ્કો માઇસિટીસ જો આમાં મોટે ભાગે યાદ જ રાખવાનું છે પણ થોડું ઘણું સરળતાથી તમે જો સમજો તો તમને સરળતાથી યાદ રહી જશે બરાબર છે તો આ થયું આસ્કો માઇસિટીસ ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો ત્યાર પછી આપણે ભણવાનું છે બેસીડિયો માઇસિટીસ હવે આગળની ફૂગ આવશે એનો ક્લાસ આવશે બેસીડીયો માઇસિટીસ સેમ એઝ ઇટ ઇઝ આ રીતે આખી આપણે લીટી દોરી નાખીએ એટલે એનાથી આપણને યાદ રાખવું સરળ પડી જાય તો સૌથી પહેલા બેસીડિયો માઇસિટીસ ફૂગ છે ને એનું કોમન નામ આ ફૂગ છે ને એને બ્રેકેટ ફંજાઈ એટલે પહેલા આપણે એનું સ્થાનિક નામ લખ નાખીએ એટલે અહીંયા આપણે લખશું સામાન્ય નામ હવે આ ફૂગનું સામાન્ય નામ શું છે તો આ ફૂગને કહેવામાં આવે છે બ્રેકેટ ફંજાઈ અથવા તો મશરૂમ અથવા તો પફબોલ્સ આ એના સામાન્ય નામ છે એક બ્રેકેટ ફંજાઈ અથવા તો મશરૂમ્સ અને અથવા તો પોલ્સ મશરૂમ કે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ અથવા તો જે મોટા ભાગના ફાસ્ટ ફૂડની અંદર મશરૂમ હાઈલી પ્રોટીન કન્ટેન્ટ તરીકે ઉપયોગ થાય છે એ બેસીડિયો માઇસિટીસનો એક ભાગ છે એટલે મશરૂમ છે એ બેસીડિયોમાઇસિટીસની અંદર આવે છે હવે આ જે ફૂગ છે એનો સૌથી પહેલાં તો વસવાટ ક્યાં આવે તો આ ફૂગ છે એ ખાસ કરીને મૃતોપજીવી પણ છે મૃતોપજીવી એટલે મૃત પદાર્થ ઉપર નભતી પ્લસ તે વનસ્પતિના લાકડા અથવા તો ગોળવા ગોળવા એટલે શું થાય તો કે વનસ્પતિના જે લાકડા છે એને કટકા કરેલા હોય એની ઉપર પણ આ ફૂગ જોવા મળે આ ઉપરાંત વનસ્પતિના અંદરના ભાગમાં પરોપજીવી તરીકે પણ જીવન ગુજારે ખાસ કરીને આપણે અભ્યાસ કર્યો તો કે ઘઉંની અંદર ગેરું અને અંગાર્યો આ બે રોગ માટે જવાબદાર ફોગ હોય તો આવડી આ બેસિડિયોમાઇસિટીસ છે એટલે અહીંયા આપણે સેજે સેજે એક્ઝામ્પલની અંદર લખી નાખવાનું કે ગેરું અને અંગારિયા રોગ માટે જવાબદાર છે કારણ કે આપણે એવું કીધું કે વનસ્પતિની અંદરના ભાગમાં પરોપજીવી તરીકે જીવન ગુજારે છે તો આ ગેરુ અને અંગારીઓ રોગ છે એ વનસ્પતિની અંદર જ્યારે ફૂગ જીવન ગુજારે ત્યારે જ જવાબદાર છે મગફળીની અંદર જે ગેરુ આવે છે એની માટે પણ આ જ ફૂગ જવાબદાર છે બેસીડિયો માઇસિટિસ સભ્યની ફૂગ બરાબર છે હવે આ ફૂગ છે એની અંદર સૌથી પહેલાં તો આપણે હવે લખશું કવકઝાળ કવકઝાળ કેવી હોય છે એઝ ઇટ ઇઝ કવક જાળ કેવી હોય છે તો કે શાખિત અને પડદાયુક્ત એટલે આવશે શાખિત અને પડદા યુક્ત શાખિત એટલે શાખાઓ ધરાવતી હોય ત્યાર પછી આની અંદર આગળ આવશે પ્રજનન પ્રક્રિયા પ્રજનન બે રીતે જોવા મળશે અલિંગી અને લિંગી પણ એક ખાસ આની અંદર જોવા જેવી બાબત શું છે તો પ્રજ્નન છે ને એ બે રીતે જોવા મળે છે એક અલિંગી પદ્ધતિથી અને લિંગી પદ્ધતિથી પણ જનરલી અત્યાર સુધીની જે ફૂક ભીણા એની અંદર અલિંગી પ્રજ્નનની પદ્ધતિ જોવા મળતી હતી તો સામે અલિંગી અંગો હાજર હતા કે જે બીજાણું ઉત્પન્ન કરે પણ આ ફૂગની અંદર અલિંગી અંગો ખાસ કરીને ગેરહાજર હોય છે મતલબ કે અલિંગી પ્રજનન માટે જવાબદાર જે અંગો છે એ ગેરહાજર હોય તો આપણને પ્રશ્ન એવો થાય કે જે અલિંગી અંગો ગેરહાજર છે તો એ જે ફૂગ છે એ અલિંગી પ્રજનન કઈ રીતે કરે છે તો કે અલિંગી પ્રજનન છે ને એક વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયા જેને કહેવામાં આવે છે અવખંડન પ્રક્રિયા અવખંડન એટલે શું થાય તો કે ધારો કે આ એક ફૂગનો કોઈ તાતણો છે બરોબર છે તો એ જે કવક સૂત્ર છે એ અલગ અલગ ભાગની અંદર ડિવાઈડ થઈ જાય એટલે એના કટકા થઈ જાય અને એ કટકા થઈ જાય પછી દરેક જે ભાગ છે એ પોતે નવા સજીવની અંદર રૂપાંતરિત થાય એટલે આમાં તમે જુઓ એક કવક સૂત્રમાંથી ઘણા બધા કવક કવકસૂત્રનું નિર્માણ થયું તો એને કહેવાય અવખંડન બરાબર છે ત્યાર પછી લિંગી પ્રજનન કઈ રીતે જોવા મળે તો કે આની અંદર લિંગી અંગો પણ જોવા મળતા નથી તો પ્રશ્ન થાય કે લિંગી અંગો જોવા નથી મળતા તો લિંગી પ્રજનન કઈ રીતે જોવા મળે તો લિંગી પ્રજનન માટે ખાસ કરીને બે પ્રકારના કોષો હોય એક આવશે દૈહિક કોષો અને બીજું આવશે વાનસ્પતિક કોષો હવે આ બંને છે ને કવક જાળ હોય મતલબ કે બંને કવક સૂત્ર હોય દૈહિક અને વાનસ્પતિક આ બંને કવક સૂત્ર છે એ પોતે એકબીજા સાથે ભેગા થાય એટલે ભેગા મળે અને પરિણામે બંનેનું જીવરસ સંયુગમન થાય બરાબર છે શું થાય તો કે જીવરસ સંયુગમન લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો તો ધારો કે આ એક એક દૈહિક કોષનું સૂત્ર છે અને આ બીજા દૈહિક કોષનું સૂત્ર છે પરિણામે બે ભેગા થઈ જાય પરિણામે બેનો કોષ રસ કે જે ભેગું થાય એને કહેવાય જીવરસ સંયોગમન હવે જીવરસ સંયોગમન થાય તો ઓબ્વિયસ વસ્તુ છે કે કોષ કેન્દ્રનું પણ સંયોગમન થાય પણ કોષ કેન્દ્રનું સંયોગમન થાય એ પહેલાં બે કોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળે જેને કહેવામાં આવે છે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા લાસ્ટ લેક્ચર તમે યાદ કરો મેં કીધું તું કેટલીક ફૂગની અંદર છે ને સીધું દ્વિકીય કોષ બને અને કેટલીક ફૂગની અંદર દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળે તો એ ફૂગ કે જેની અંદર દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળે એવું પૂછવામાં આવે ને તો એ બેસીડિયો માઇસેટીસ આવશે કે જેની અંદર દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા મધ્યસ્થી જોવા મળે એ દ્વિકોષ કેન્દ્રીય છે એકબીજા સાથે ફ્યુઝ થાય મતલબ કે જોડાય અને પછી જે જોવા મળે ને દ્વિકીય દેહ જોવા મળે હવે આ જે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળે અને એ જે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા છે એક વિશિષ્ટ પ્રકારની ધાનીની અંદર રૂપાંતરિત થાય એને કહેવામાં આવે છે પ્રકણી બીજાણું ધાની શું કહેવામાં આવે છે તો કે પ્રકણી બીજાણુધાની એ બીજાણુધાની છે એની અંદર એક વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયા થાય જેને કહેવામાં આવે છે અર્ધિકરણ શું કહેવામાં આવે છે તો કે અર્ધિકરણ અને અર્ધિકરણની પ્રક્રિયાથી ધાની બીજાણું ઉત્પન્ન થાય અને એ ધાની બીજાણું છે બરાબર એ લિંગી પ્રજનન કરે અને એ જે ધાની બીજાણુથી જે લિંગી પ્રજનન થાય ને એને આપણે કહીએ છીએ લિંગી પ્રજનન મતલબ કે લિંગી અંગો હાજર નથી પણ લિંગી અંગો સિવાય કે જે અંતિમ લિંગી પ્રજ્ઞનનું સ્વરૂપ છે એ તો આ ફૂગની અંદર જોવા મળે છે ફરીથી એક વખત કહું છું કે લિંગી અંગો ગેરહાજર હોય પણ બે કોષો ભેગા થાય જીવરસ સંયુક્ત દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળે પછી એમાંથી જે રચના થાય ને એને કહેવાય પ્રકણી બીજાણું ધાની એમાં અર્ધિકરણની પ્રક્રિયા થાય ને એમાં એકકીય ધાની બીજાણું ઉત્પન્ન થાય હવે આ જે પ્રકણી બીજાણું ધાની છે ને એ ફલકાઈની અંદર આવેલી હોય એને પણ કહેવામાં આવે છે પ્રકણી ધાની ફલકાઈ તો આ જે પ્રક્રિયા રહી એ બેસીડીયો માઇસિટીસની અંદર ખાસ જોવા મળે છે ત્યાર પછી આની અંદર પણ આપણે એક્ઝામ્પલ લઈએ કે આની અંદર કઈ કઈ પ્રકારની ફૂગ જવાબદાર છે તો એક સૌથી પહેલા આવશે પક્ષિનિયા ત્યાર પછી આવશે યુસ્ટિલાગો પક્ષિનિયા છે ને એ ઘઉંની અંદર ગેરું રોગ માટે જવાબદાર છે અને યુસ્ટિલાગો છે એ ઘઉંની અંદર અંગારીઓ રોગ માટે જવાબદાર છે આ ઉપરાંત મશરૂમ આ બધી છે ને એ આની અંદર આવશે એગેરિકસ મશરૂમ પક્ષિનિયા લાગો બરાબર છે હજી અહીં એગેરિકસ એ લખી નાખું છું બરાબર છે તો આ છે એના એક્ઝામ્પલ તો આ થયું બેસીડિયોમાઇસિટીસ હજી એક ક્લાસ બાકી છે એ આવશે ડ્યુટેરોમાઇસિટીસ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું ખાસ આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો ઓકે તો યા આશા રાખીએ કે લેક્ચર બધાને પસંદ આવ્યું હોય છે થોડોક એવો ટફ છે થોડુંક યાદ રાખવું મુશ્કેલ છે પણ બે વખત વિડીયો જોજો અને થોડીક પ્રેક્ટિસ વધારે કરજો તો યાદ સરળતાથી રહી જશે છતાં ન સમજાય તો કોઈપણ માધ્યમથી મને કોન્ટેક કરી શકો છો ત્યાં સુધી જય હિન્દ જય ભારત